नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 गणित प्रकरण 1 रिवीजन भाग 3। मित्रों, आगला वीडियो में आपणे एक संबंध नो रिवीजन જોયું છે અને એક બીજા વિડિયો માં એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય તથા તેને આધારે તેના ઉદાહરણ નું આપણે વિડિયો જોયો છે। હવે આજના વિડિયો માં આપણે બે વિધેયો નું સંયોજન અને व्यस्त संपन्न विधेय नो अभ्यास करवानो छे। तो सौथी पहला विधेयो नो संयोजन, तो विधेयो नो संयोजन कोई पण बे विधेयो आप्या होय त्यारे एमनु संयोजन क्यारे शक्य बने, तो एमनु संयोजन क्यारे शक्य बने एना माटे सौथी पहला तमने ए खबर होवी जोईए કે આપેલા વિધેય માટે વિસ્તાર કયા થાય છે। જો વિસ્તાર ખબર હોય તો જ તમે એ પ્રમાણે વિચારી શકો છો। તો ધારો કે અહીંયા હું એ પ્રમાણે લઉં છું કે કોઈ વિધેય f a થી b છે અને કોઈ વિધેય g b થી c છે। સમજો, અહીંયા જે f નો સહપ્રદેશ છે b છે, જ્યારે g નો જે પ્રદેશ છે એ પણ b છે। આનો મતલબ એ થયો કે f નો વિસ્તાર એ g ના પ્રદેશમાં હંમેશા હશે, કારણ કે f નો વિસ્તાર જે છે એના સહપ્રદેશમાં હોય, એનો મતલબ કે b માં હોય, અને b એ g નો પ્રદેશ છે એનો મતલબ કે g ના પ્રદેશમાં પણ હશે। તો સૌથી પહેલી શરત એક એ છે કે f નો વિસ્તાર જો g ના પ્રદેશમાં હોય તો g o f શક્ય બને। શું શક્ય બનશે? g o f જેનો વિસ્તાર સમાતો હોય એ વિધેય હંમેશા પાછળ લખાશે, જેના પ્રદેશમાં સમાય છે એ વિધેય હંમેશા આગળ લખાશે। સાથે સાથે g o f માટે પ્રદેશ અને સહપ્રદેશ કયો થશે? તો g o f માટે f નો પ્રદેશ એટલે કે a અને જીરો સહપ્રદેશ એનો મતલબ કે c, તો જીઓ f a થી c પરનું વિધેય કહેવાય। ફરીથી જે પાછળ અહીંયા વિધેય લખેલું છે તેનો પ્રદેશ લખવાનો છે, જે આગળ વિધેય લખેલું છે તેનો સહપ્રદેશ લખવાનો છે, એટલે કે જીઓ f a થી c વ્યાખ્યાયિત થઈ શકે। ક્લિયર? આ એક વસ્તુ। હવે એ જ પ્રમાણે આપણે એમ વિચારીએ કે RG સબસેટ DF, એનો મતલબ કે G નો વિસ્તાર F ના પ્રદેશમાં હોય તો FOG આપણને મળશે। FOG માટે G નો પ્રદેશ એટલે કે B અને f નો સહપ્રદેશ, તો f નો સહપ્રદેશ એટલે પણ b, તો b to b વ્યાખ્યાયિત થાય। ઓકે, તો કોઈ પણ બે વિધેયનું સંયોજન ક્યારે વ્યાખ્યાયિત થાય? તો કે જે પ્રથમ વિધેયનો ઉપયોગ થાય છે। સમજો, f વિધેય પાછળ આપેલું છે, પરંતુ આનો મતલબ એવો થાય કે જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે એ પાછળના વિધેયનો જ પહેલો ઉપયોગ થશે। કેવી રીતે? તો સમજો કે ધારો કે g o f ઓફ x છે, તો g ઓફ fx લખાય। શું લખાશે? g ઓફ fx લખાય। હવે g ઓફ fx લખ્યું છે તો x ઉપર કયા વિધેયનો ઉપયોગ થયો છે? તો કે f વિધેયનો ઉપયોગ થયો છે। હવે x ઉપર f વિધેયનો ઉપયોગ થયો છે, બરાબર, અને પછી જે આના જવાબો આવશે એટલે કે આના પ્રતિબિંબો જે આવશે એ પ્રતિબિંબો ઉપર g વિધેયનો ઉપયોગ થશે। તો આનો મતલબ એ થયો કે g o f વિધેયમાં જે f વિધેયનો પહેલા ઉપયોગ થાય છે તો f નો પ્રદેશ એ છે, તો f નો પ્રદેશ જે છે એમાંથી તમે ઘટકો લઈ શકો, કારણ કે f ના પ્રદેશના ઘટકો ઉપર જ f વિધેય વ્યાખ્યાયિત છે એના કારણે।
બરાબર અને જે આવે છે પછી એમાં આ શરત વિચારવાની છે કે RF સબસેટ DG જો એ થતું હોય તો જ પછી અહીંયા જે પ્રતિબિંબો મળે છે એના ઉપર તમે G વિધેયનો ઉપયોગ કરી શકો છો તો આ પ્રમાણે આપણને કોઈ પણ બે વિધેયો આપેલા હોય તો એ બે વિધેયોનું સંયોજન શક્ય છે કે નહીં એ આપણને ખબર પડશે તો એના માટે આ બંને શરતો એટલી મહત્વની છે શરત વગર તમે ક્યારે કહી નહીં શકો કે બે વિધેયોનું સંયોજન શક્ય છે કે નથી હવે ધારો કે આપણે એક ઉદાહરણ જોઈએ હું એમ કહું કે m વિધેય r to r અને fx તરીકે cos x છે સાથે સાથે g વિધેય r to r gx તરીકે આપણું વિધેય છે મોડ x f વિધેય r to r fx બરાબર cos x g વિધેય r to r gx બરાબર મોડ x બરાબર બે વિધેયો છે આ બે વિધેયોનું પહેલાનું સંયોજન થઈ શકે કે ન થઈ શકે તો અહીંયા આપણે એટલું જોઈ લઈએ કે બધાના પ્રદેશ અને સપ્રદેશ શું આપે છે તમને r જ આપેલા છે પ્રદેશ અને સપ્રદેશ બધું જ તમને r આપેલું હોય તો એનો મતલબ એવો થયો કે કોઈ એકનો વિસ્તાર બીજાના પ્રદેશમાં હંમેશા સમાતો હોય બરાબર પ્રદેશ અને સપ્રદેશ બધું જ્યારે સરખું હોય ત્યારે fo g પણ શક્ય બને અને go f પણ શક્ય બનશે હવે fo g અને go f જ્યારે બંને શક્ય બને છે ત્યારે આપણે fo g નો વિચાર કરીએ તો fo g શું થઈ શકે તો કે fo g of x equal to f of gx હવે સૌથી પહેલા આપણે કોનો ઉપયોગ કરવાનો છે g વિધેયનો ઉપયોગ કરવાનો છે તો f કૌંસમાં g વિધેય એટલે આપણા માટે મોડ x હવે અહીંયા એ યાદ રાખવાનું છે કે fo જે વિધેય છે પહેલા તમે gx વિધેયનો ઉપયોગ કર્યો છે gx તરીકે તમે મોડ x લખી દીધા છે હવે એની ઉપર તમારે f વિધેયનો ઉપયોગ કરવાનો થાય તો f વિધેયનો ઉપયોગ તમે કરો છો ત્યારે તમારે કેટલી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે તો જ્યારે તમે f વિધેયનો ઉપયોગ કરો છો ત્યારે હંમેશા જે અહીંયા પદ છે એ પદ ઉપર કયું વિધેય લાગશે cos વિધેય લાગશે જે પદ અહીંયા છે એના ઉપર કયું વિધેય લાગે છે તો કે cos વિધેય લાગે છે એનો મતલબ એવો થયો કે cos x થાય તો અહીંયા આપણી પાસે હવે શું છે મોડ x છે તો મોડ x છે તો એના કારણે કયું વિધેય લાગશે તો કે cos મોડ x થશે તો ઇક્વલ ટુ cos મોડ x તો આ પ્રમાણે આપણને fo જે વિધેય મળ્યું મિત્રો અહીંયા મોડ x જે છે એ મોડ x ઉપર cos વિધેય એપ્લાય થશે બરાબર તો fo જે હવે એ જ પ્રમાણે આપણે go f નો વિચાર કરીએ તો go f of x મેં પહેલા જ વાત કરી કે બંને વિધેયોનું સંયોજન શક્ય છે માટે fo જે લખશો કે go f લખશો તો ચાલશે go f mod x તો સૌથી પહેલા કોનો ઉપયોગ થશે તો કે g of fx નો ઉપયોગ થશે ચલો fx તરીકે આપણો કયો વિધેય તો કે fx તરીકે છે cos x તો g of cos x હવે g of cos x છે હવે તમારે cos x ઉપર g વિધેયનો ઉપયોગ કરવો છે cos x ઉપર g વિધેયનો ઉપયોગ કરવો છે તો શું થાય તો સમજો કે g માટે જે પણ પદ છે એ પદ નું શું થઈ જશે માનાંક લાગી જાય છે તો અહીંયા g પાસે આખું પદ કેટલું છે cos x છે તો cos x ની આખાને શું થશે માનાંક લાગશે એનો મતલબ ઇક્વલ ટુ મોડ cos x તો આ થયું go f વિધેય તો fo g વિધેય તરીકે cos mod x મળે છે અને go f વિધેય તરીકે મોડ cos x મળે છે મિત્રો બંને વિધેયો બિલકુલ જુદા છે જોઈ લેજો બંને વિધેયો બિલકુલ જુદા છે એનો મતલબ એવું જરૂરી નથી કે fo g equal to go f થાય બરાબર માટે fo g equal to go f થાય એવું શક્ય નથી
હવે આ ગઈ એક ઉદાહરણની, આપણે બીજું એક ઉદાહરણ લઈ લઈએ કોઈ પણ, તો બીજા એક ઉદાહરણ માટે આપણે એવું કરીએ કે ગમે તે સરળ સ્વરૂપનું ઉદાહરણ લઈ લઈએ, તો F R to R FX equal to 2X plus 1 G R to R GX equal to 9X square plus 6X. અહીંયા મેં બંને બહુપદી સ્વરૂપના વિધેયો લીધા છે બરાબર. હવે સમજો અહીંયા R to R R to R છે તો એનો મતલબ FOG અને GOF બંને શક્ય થશે. તો આપણે સૌથી પહેલા FOG નો ઉલ્લેખ કરીએ, FOG of X equal to F of GX. હવે F of GX છે બરાબર, તો પહેલા તમે કયું વિધેય લેશો? તો સૌથી પહેલા તમારે હંમેશા g વિધેય લેવું પડશે. તો g વિધેય તરીકે આપણી પાસે પદ છે 9x square plus 6x. હવે આ આખું પદ જે છે એને એમ સમજી લો કે આપણા માટે y છે. શું છે? y છે. તો હવે fy હોય તો આપણે પદ કેવું લખવાના? fy હોય તો 2y plus 1 લખવાના, fy હશે તો આપણે 2y plus 1 લખવાના. તો સમજો કે આપણે એ જ પદને આ રીતે લખીશું, 2y તરીકે કયું પદ? 9x square plus 6x બરાબર અને plus 1. સમજો અહીંયા કે જે પણ પદ છે એને આપણે y કહીએ છીએ, તો fy તરીકે 2y plus 1 થઈ શકે. y ની જગ્યાએ આપણે એનું એ જ પદ પાછું મૂકી દઈએ તો 2y plus 1. હવે આનું આપણે સાદું આપી દઈએ તો equal to 18x square plus 12x અને plus 1. તો આ રહ્યું FOGX. હવે આપણે GOFX એમાં લખીએ, GOFX તો equal to G of FX. તો G FX તરીકે શું થશે? તો FX તરીકે 2X plus 1. હવે FX તરીકે 2X plus 1 છે તો હવે આપણે કામ શું કરવાનું કે જે 2X plus 1 છે એને Y તરીકે વિચારી લેવાના. સમજવા માટે y આપણે વિચારીએ છીએ. તો સમજો આ પદ આપણા માટે y છે. હવે એ પદ y હોય તો gy તરીકે તમે શું લખી શકો? 9y નો સ્ક્વેર પ્લસ 6y. એનો મતલબ એવો થયો કે y ની જગ્યાએ આપણે 2x પ્લસ 1 ખાલી મૂકી દેવાના છે બરાબર. આમ ખાલી સમજવા માટે હું અહીંયા આવું લખી શકું કે 9y સ્ક્વેર પ્લસ 6y લખાય, પણ એ જ y ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? 2x plus 1. તો શું લખાશે? 9 કૌંસમાં 2x plus 1 નો સ્ક્વેર plus 6 કૌંસમાં 2x plus 1. સમજો અહીંયા જે પદ છે એ આપણા માટે y તરીકે વિચારવાનું થશે અને g વિધેયની અંદર આ જગ્યાએ એનો ઉપયોગ કરવાનો થાય. તો એ પ્રમાણે આપણે પદ લખ્યું છે. હવે મિત્રો અહીંયા જે પણ પદ મળ્યું છે એનું તમારે સાદુરૂપ આપવાનું થાય તો સાદુરૂપ આપીને તમે એ પ્રમાણે જે તે જવાબ મેળવી શકશો. તો જો આપણે ફટાફટ સાદુરૂપ આપી દઈએ તો શું મળશે? 9 કૌંસમાં 4x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 1 પ્લસ 12x પ્લસ 6 તો 36x સ્ક્વેર 36x પ્લસ 9 પ્લસ 12x plus 6. તો 36x square, ચલો 36 અને 12 48x 9 plus 6 તો equal to plus 15 બરાબર. તો આ થયું આપણા માટે GOF વિધેય. સમજો FOG વિધેય આપણને આ સ્વરૂપે મળે છે, GOF વિધેય આપણને આ સ્વરૂપે મળે છે. બંને વિધેયો સરખા નથી, જુદા જુદા છે. તો આ થયું બે વિધેયોનું સંયોજન. હવે
तो मित्रों कोई पण बे વિધેયોનું સંયોજન ક્યારે થઈ શકે ક્યારે ન થાય એની વ્યાખ્યાને આધારે તમે સમજી શકતા હશો। હવે આની અંદર અમુક ચાર પદો જે છે એ તમારે એક યાદ રાખવાના છે જેને હું તમને અહીંયા ફટાફટ સમજાવી દઉં છું એને સમજવાનો પ્રયત્ન કરજો। મિત્રો કોઈ પણ વિધેયનું સંયોજન છે હવે એ સંયોજન વિધેય ક્યારે એક એક થઈ શકે ક્યારે વ્યાપ્ત થઈ શકે બરાબર તો એટલું યાદ રાખજો કે ધારો કે ચલો આપણે અલગ અલગ સમજીએ પછી એને સમજીશું। પહેલું આપણે એટલે વિચારીએ કે FOG એક એક છે FOG એક એક વિધેય આપ્યું છે હવે FOG એક એક હોય ત્યારે હંમેશા એટલું યાદ રાખી લો કે એનું પાછળનું વિધેય હંમેશા એક એક હોય જ। કયું વિધેય એક એક હોય પાછળનું વિધેય તો પાછળનું વિધેય કોણ થશે G તો માટે G એક એક થાય। ચલો એવી જ રીતે આની અંદર FOG છે હવે GOF વિચારી લઈએ GOF એક એક છે તો કોણ એક એક થશે તો F એક એક થાય બરાબર। ચલો બીજું FOG વ્યાપ્ત છે હવે કોઈ પણ વિધેયોનું સંયોજન વ્યાપ્ત હોય તો હંમેશા એનું આગળનું વિધેય એ વ્યાપ્ત થશે આગળનું વિધેય એટલે કોણ તો કે F વ્યાપ્ત થાય બરાબર। એવી રીતે GOF વ્યાપ્ત છે તો માટે G વ્યાપ્ત થાય। તો આ રહ્યું કોઈ પણ વિધેય સંયોજન વિધેયોનું સંયોજન એક એક હોય તો કોણ એક થઈ શકે વિધેયોનું સંયોજન વ્યાપ્ત હોય ત્યારે કોણ વ્યાપ્ત થઈ શકે આ આપણે એની ચર્ચા કરી અહીંયા ક્લિયર। હવે હું એમ કહીશ કે સાથે સાથે બંને વિધેયોમાંથી કોઈ એક વિધેય તમને આપેલું છે હવે આપણે એ સમજીએ કે ધારો કે F અને G બંને એક એક છે તો FOG કે GOF બંનેમાંથી જે વિધેય શક્ય હશે FOG કે GOF બંનેમાંથી જે શક્ય હશે તે એક એક થશે। તો અહીંયા આ રીતે લખ્યું છે કે FOG કે GOF માંથી જે શક્ય હશે તે એક એક થાય બરાબર। કારણ કે અહીંયા મેં પ્રદેશ અને સપ્રદેશનો ઉલ્લેખ કર્યો નથી એટલા માટે FOG અને GOF બંનેનો મેં ઉલ્લેખ અહીંયા કર્યો છે બરાબર। હવે એ જ રીતે જેવી રીતે એક એક માટેનું આપણે સમજ્યા એની એ જ રીતે ચોથો મુદ્દો લખવો હોય તો વ્યાપ્ત માટે લખી શકાય। વ્યાપ્ત વાળો મુદ્દો શું થશે કે ખાલી હું અહીંયા વ્યાપ્ત શબ્દ લખી દઉં છું કે F અને G બંને વ્યાપ્ત હોય F અને G બંને વ્યાપ્ત હશે તો FOG કે GOF માંથી જે શક્ય હશે તે હંમેશા શું થશે વ્યાપ્ત વિધેય થશે। જે શક્ય હશે તે જ વ્યાપ્ત થાય બંને વ્યાપ્ત થાય એ જરૂર નથી બંને એટલે GOF અને FOG બંને વ્યાપ્ત થાય એવું કઈ જરૂરી નથી। તો મિત્રો આ ચાર વસ્તુ જ્યારે તમારે યાદ રાખવાની છે। હવે આ કઈ સંયોજિત વિધેયની વાત સંયોજિત વિધેય ક્યારે એક એક છે ક્યારે વ્યાપ્ત છે આપણે એનું અહીંયા સમજ્યા। હવે તમે એમ કહીશ કે વ્યસ્ત સંપન્ન વિધેય વ્યસ્ત સંપન્ન વિધેય ખરેખર શું છે તો મિત્રો એમ આપણે વિચારીએ કે કોઈ પણ એક તમને વિધેય આપેલું છે કોઈ પણ એક વિધેય આપેલું છે હવે એક વિધેય જે આપેલું છે એના આધારે એવું કોઈક બીજું વિધેય મળે કે એ બંને વિધેયોનું સંયોજન એક વિધેય આપેલું છે અને એક વિધેયને આધારે બીજું કોઈક એવું વિધેય મળે કે તેમનું સંયોજન એ તદેવ વિધેય થતું હોય તદેવ વિધેયનો મતલબ IX આપણે સમજીએ છીએ। હવે તો અહીંયા એમ કહીશ કે વ્યસ્ત સંપન્ન વિધેય અને પ્રતિવિધેય આપણે બંને શીખવાનું છે અત્યારે
व्यस्त संपन्न विधेय तो आपने विचार लिए कि कोई एक विधेय f a टू b छे, कोई एक विधेय f a टू b छे, f विधेय ने संगत कोई विधेय g, कोई विधेय g b टू a एवा मळे छे। समझो b टू a एवा मळे छे के जेथी करीने f ओ g इक्वल टू ib थतु होय अने g ओ f इक्वल टू ia થાય। સમજો અહીંયા બંને વસ્તુ કોઈ વિધેય f તમને આપેલું છે એ f વિધેય ઉપરથી કોઈ અન્ય વિધેય g b to a એવું મળે કે જેથી કરીને f ઓ g इक्वल टू ib, સમજી લેજો f ઓ g મતલબ g નો પ્રદેશ b છે, f નો સહપ્રદેશ પણ b છે, એનો મતલબ b થી b સ્વરૂપનો વિધેય થાય, પણ એ b થી b સ્વરૂપનો વિધેય પણ કેવું તદેય વિધેય થાય। ચાલો એવી રીતે g ઓ f માં f નો પ્રદેશ એટલે a, g નો સહપ્રદેશ એટલે પણ a, a થી a इक्वल टू ia તો a પણ એક તદેય વિધેય થાય, આ પણ તદેય વિધેય, આ પણ તદેય વિધેય થતું હોય તો તો g ને f નું પ્રતિવિધેય કહે છે, અને f નું પ્રતિવિધેય હોય તો g ને આપણે f ઇન્વર્સ તરીકે પણ લખી શકીએ છીએ। સમજો g ને f નું પ્રતિવિધેય કહેવાય, પ્રતિવિધેય કહેવાય તો આપણે કહી શકીએ કે g ઇક્વલ ટુ f ઇન્વર્સ થાય। હવે આ તે પ્રતિવિધેયની વાત, તો વ્યસ્ત સંપર્ક કોને કહેવાય? તો મિત્રો f નું પ્રતિવિધેય મળે છે, f નું પ્રતિવિધેય મળે છે તો f ને જ વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય, એટલે કે જેનું પ્રતિવિધેય મળતું હોય તેને આપણે વ્યસ્ત સંપન્ન વિધેય તરીકે ઓળખી શકીએ। તો અહીંયા એ પણ કહી શકે કે f ને વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે। આનો મતલબ એવો થયો કે f નું વ્યસ્ત વિધેય મળે છે, વ્યસ્ત એટલે કે પ્રતિવિધેય મળે છે। તો આ થયું પ્રતિવિધેયની વાત અને વ્યસ્ત સંપન્ન વિધેયની વાત। હવે મિત્રો આની અંદર મારી બીજી વસ્તુ એકેક અને વ્યાપ્તને લગતી કેવી છે તો હું તમને જરા યાદ કરાવી દઉં। સમજો હંમેશા તદેય વિધેય હોય, ધારો કે અહીંયા ઉલ્લેખ કરું છું કે f g ઇક્વલ ટુ ib છે, f g ઇક્વલ ટુ ib છે તો i ને કારણે f g એ તદેય વિધેય થવાનું। ચલો f ઓ g આપણું તદેય વિધેય છે, હવે f ઓ g તદેય વિધેય હોય તો તદેય વિધેય એ હંમેશા કેવું વિધેય થશે? એકેક અને વ્યાપ્ત વિધેય થાય। તદેય વિધેય હંમેશા કેવું થશે? એકેક અને વ્યાપ્ત વિધેય થાય, એકેક અને વ્યાપ્ત થાય। હવે એકેક અને વ્યાપ્ત થાય છે તો હમણાં જ આપણે એક વસ્તુ સમજ્યા કે કોઈ પણ વિધેયોનું સંયોજન એક એક હોય તો હંમેશા પાછળનું વિધેય એ કેવું થશે? એક એક થશે, તેનો મતલબ અહીંયા g એક એક થશે। ચાલો કોઈ પણ વિધેયનું સંયોજન વ્યાપ્ત હોય તેનું આગળનું વિધેય વ્યાપ્ત થાય, આ એક વસ્તુ આપણે સમજ્યા। ચાલો એવી રીતે g ઓ f નો વિચાર કરું છું, g o f તો g o f તરીકે i a છે, i પણ તદેય વિધેય છે તો એ પણ શું થશે? એક એક અને વ્યાપ્ત થાય। હવે એક એક અને વ્યાપ્ત થશે તો ફરીથી પાછળનું વિધેય કેવું થશે? એક એક થશે, તો કે f એક એક અને આગળનું વિધેય એટલે કે g કેવું મળશે? આપણને વ્યાપ્ત મળશે। મિત્રો આ વસ્તુ અને આગળની વસ્તુ એનો ઉપયોગ કરીને આપણે એક નવી વસ્તુ સમજ્યા, બરાબર કે f વિધેય પણ વ્યાપ્ત છે, f વિધેય એક એક છે, g વિધેય પણ એક એક છે, g વિધેય પણ વ્યાપ્ત છે। તો મિત્રો આને આધારે પ્રતિવિધેય માટે એક નવી વાત હું તમને અહીંયા કહીશ કે કોઈ પણ વિધેય f
चलो ધારો કે હું a to b લખી દઉં છું f a to b 1 1 અને વ્યાપ્ત હોય તો તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે સમજી લેજો કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય ક્યારે પડશે ધારો કે આપેલું વિધેય 1 1 હોય અને વ્યાપ્ત હોય તો તેનું પ્રતિવિધેય હંમેશા અસ્તિત્વ ધરાવશે તો મિત્રો પ્રતિવિધેય શોધવા માટે અહીંયા બે રીતો થઈ આ જે આપેલું છે એ આપણી બુકમાં વ્યાખ્યાની રીત છે અને આ જે રીત છે બરાબર એ તમે ઓલરેડી 1.2 માં અભ્યાસ કરી ચૂક્યા છો કે એક એક વિધેય કેવી રીતે શોધાય એટલે પોતે f પોતે એક એક થાય છે કે નથી થતા f પોતે વ્યાપ્ત છે કે નહીં એ પણ કેવી રીતે થાય એ પણ તમે ઓલરેડી શીખી ગયા છો તો હવે એને આધારે તેનું પ્રતિવિધેય કયું બને તે આપણે સમજવાનું રહ્યું તો મિત્રો અહીંયા આપણે સમજ્યા કે ભાઈ f a to b છે હવે f a to b હોય તો f નું પ્રતિવિધેય f નું પ્રતિવિધેય f ઇન્વર્સ થાય f નો સહપ્રદેશ એ આનો પ્રદેશ થશે અને f નો પ્રદેશ એ આનો સહપ્રદેશ થશે તો કે f ઇન્વર્સ b to a આપણને મળશે શું મળશે f ઇન્વર્સ b to a મળશે જે f નું પ્રતિવિધેય કહેવાશે ક્લિયર હવે મિત્રો પ્રતિવિધેય કેવી રીતે શોધાય હું એનો થોડો અહીંયા ખ્યાલ તમને આપી દઉં તો પરીક્ષામાં આપણે મોટા ભાગે આ જ રીતનો ઉપયોગ કરવાનો છે કે f જે પણ વિધેય આપ્યું છે એ વિધેય 1 1 છે કે નથી એ ચેક કરો એ વિધેય વ્યાપ્ત છે કે નહીં એ ચેક કરો 1 1 અને વ્યાપ્ત થતું હોય તો લખી શકાય માટે f પોતે વ્યસ્ત સંપન્ન વિધેય છે માટે f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે f ઇન્વર્સ b to a અસ્તિત્વ ધરાવશે હવે આપણે એ પ્રતિવિધેય કેવી રીતે શોધીએ એનું એક ઉદાહરણ તમને સમજાવી દઉં છું તો મિત્રો અહીંયા જે પણ આપણે અભ્યાસ કર્યો એની અંદર ધારો કે આપણે પ્રતિવિધેય શોધવું છે તો પ્રતિવિધેય માટે કોઈ પણ એક સામાન્ય આપણે દાખલો લઈ લઈએ ધારો કે fx equal to 4x plus 3 fx equal to 4x plus 3 upon 6x minus 4 આ પ્રમાણેનું કોઈ એક વિધેય f છે બરાબર હવે હું એમ કહીશ કે આ જે વિધેય આપેલું છે એ વિધેય સમજો કે એક એક પણ થાય છે ને વ્યાપ્ત પણ થાય છે કઈ જગ્યાએ એક એક થશે કઈ જગ્યાએ વ્યાપ્ત થશે તો મિત્રો f વિધેયનો જે પણ પ્રદેશ હોય એ પ્રદેશ ઉપર એ હંમેશા એક એક થઈ જશે એનો જે પણ સહપ્રદેશ હશે એ સહપ્રદેશ ઉપર હંમેશા એ વ્યાપ્ત છે એવું અત્યારે આપણે ધારી લઈએ છીએ સમજો આ વિધેય એક એક અને વ્યાપ્ત થાય છે એવું પહેલા ધારી લઈએ છીએ તમારે પરીક્ષામાં પૂછાય તો એને શોધી લેવાનું બરાબર હવે સમજો મારે શું કામ કરવાનું છે પ્રતિવિધેય શોધવાનું પ્રતિવિધેય શોધવા માટેનું કામ ઓલરેડી તમે શીખી ગયા છો વ્યાપ્ત વિધેયની અંદર જે fx આપ્યા છે એ fx ને y તરીકે લઈ લઈએ તો કે fx equal to y હવે fx equal to y તો 4x plus 3 upon 6x minus 4 equal to y બરાબર હવે અહીંયા જે અત્યારે y કરતા દેખાય છે એવી રીતે હવે આપણે x ને કરતા બનાવવાના છે તો x ને કરતા બનાવવા માટે આ બધા અહીંયા ગુણી દઈએ 4x plus 3 equal to 6xy minus 4y x વાળા પદો એક બાજુ ભેગા કરી દઈએ આ પદ આ બાજુ લાવીએ ત્રણ ને પેલી બાજુ મોકલીએ 4x minus 6xy equal to minus 4y minus 3 બંને માંથી x કોમન લઈ લઈએ તો x કોમન 4 minus 6y equal to minus 4y minus 3 x ને કરતા બનાવીએ તો minus 4y minus 3 અને 4 minus 6y minus અહીંથી કોમન લઈએ અને minus ને નીચે ગુણી દઈએ તો equal to 4y plus 3 upon 6y minus 4 તો મિત્રો અહીંયા જે તમને એક વિધેય મળ્યું છે
x તરીકે આવી પર સમજો મેં પહેલા તમને વાત કરી છે કે વ્યાપ્ત વિધેયની અંદર જ એનું પ્રતિવિધેયનું કામ સમાઈ જાય છે તો આ વ્યાપ્ત વિધેયમાં બધું કામ તો તમે ઓલરેડી કરવાના જ છો હવે વ્યાપ્ત વિધેયમાં તમે આવું કામ કરેલું છે બસ તો આવું પદ પણ ઓલરેડી તમને મળેલું હશે કામ કેટલું કરવાનું છે હવે એ ધ્યાનથી સમજી લો કે ધારો કે તમે fx તરીકે y લો છો तो x तरीके શું લખાય f ઇન્વર્સ y થાય બરાબર આ જે x તરીકે f ઇન્વર્સ y થયા છે x તરીકે f ઇન્વર્સ y થયા છે એ f ઇન્વર્સ y તમારે કેમ મૂકવાના છે આ x ની જગ્યાએ મૂકવાના છે તો માટે f ઇન્વર્સ y ઇક્વલ ટુ 4y પ્લસ 3 અપોન 6y માઈનસ 4 આ થયું પ્રતિવિધેય હવે મિત્રો કોઈ પણ વિધેય હોય એ એના ચલ ઉપર આધાર રાખતું નથી અહીંયા મેં y સ્વરૂપમાં પ્રતિવિધેય અત્યારે લખ્યું છે એમાં જ મારે ધારો કે y ની જગ્યાએ x મૂકવું છે y ની જગ્યાએ t મૂકવો છે y ની જગ્યાએ z મૂકવો છે તો હું મૂકી શકું છું પરંતુ આપણે મોટા ભાગે વિધેયોને x સ્વરૂપમાં રાખીએ છીએ માટે y ની જગ્યાએ આપણે શું મૂકી દઈશું x મૂકી દઈશું તો માટે f ઇન્વર્સ x ઇક્વલ ટુ 4x પ્લસ 3 અપોન 6x માઈનસ 4 તો આ થઈ ગયું આપણા માટે પ્રતિવિધેય હવે તમને જે પણ f વિધેય આપેલું છે એ f વિધેયમાં પ્રદેશ અને સહપ્રદેશ જે હોય એના આધારે f ઇન્વર્સ નો પ્રદેશ અને સહપ્રદેશ જે થતો હોય એને લખવાનો અને આ વિધેય લખશો એટલે તમારું પ્રતિવિધેય તૈયાર થઈ જશે તો મિત્રો આપણે હંમેશા પ્રતિવિધેય શોધવા માટે આ જે સેકન્ડ નંબરની જે રીત શીખ્યા છીએ એનો જ હંમેશા અભ્યાસ કરીશું કારણ કે એ રીતમાં તમે એક એક અને વ્યાપ્ત શીખી ગયા છો બરાબર તો એના આધારે તમને પ્રતિવિધેય શોધવું ઘણું સરળ પડશે આ રીત જે છે એ રીત તમને ઘણી લેન્ધી પડશે બરાબર માટે આપણે આ વિધેયનો ઉપયોગ કરીશું એટલે વ્યાપ્ત વિધેયમાં જે પણ કામ થયેલું છે એની જ અંદર ખાલી આપણે આટલું પદનો ઉલ્લેખ કરવાનો છે અને આ સ્ટેપ મતલબ તમારે આટલા જ સ્ટેપનો વધારાનો ઉલ્લેખ કરવાનો થાય પ્રતિવિધેય શોધવા માટે ઓકે તો આ રીતે તમે પ્રતિવિધેય મેળવી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આપણે કોઈ પણ બે વિધેયોનું સંયોજન કેવી રીતે શક્ય બને એ બે વિધેયોનું સંયોજન ક્યારે એક એક થશે ક્યારે વ્યાપ્ત થશે વિધેયોનું સંયોજન એક એક અને વ્યાપ્ત આપેલું હોય ત્યારે કયું વિધેય એક એક થાય કયું વિધેય વ્યાપ્ત થાય એનો અભ્યાસ કર્યો અને પ્રતિવિધેય શું છે વ્યસ્ત સંપન્ન વિધેય શું છે તો એનો પણ આપણે અભ્યાસ કર્યો છે અને પ્રતિવિધેય કેવી રીતે મેળવી શકાય છે એ પણ આપણે આ વિડીયોમાં જોયું છે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવનાર વિડીયો ની લિંક તમે મેળવતા રહો થેન્ક યુ જય હિન્દ